तो આપણો પ્રશ્ન જે છે કે એક પરિમાણીય પેટીમાં કણની શક્તિનું સૂત્ર અને આ જે સૂત્ર જે છે એ આપણે શ્રોડિંજર તરંગ સમીકરણના આધારે મેળવવાનું છે તો આપણે આ જે પ્રશ્ન છે એને બે ભાગમાં ડિવાઈડ કરી કે પહેલો જે ભાગ છે કે એક પરિમાણીય પેટીમાં કણ અને બીજો જે ભાગ છે કે શ્રોડિંજર તરંગ સમીકરણ આપણે તો કાલ્પનિક જે પ્રયોગ છે આપણે જોઈએ કે ધારો કે एक परिमाणीय पेटी छे अने जी पेटी छे एना अंदर एक कण रहेलो छे। हवे आपणी जे आ काल्पनिक जे पेटी जे छे एक परिमाणीय पेटी जे अभेद दीवालोनी बनेली छे अने जे दीवालोनी लंबाई जे छे ए अहियाथी x = 0 थी लईने x = એ સુધીની જે છે હવે આ બંને જે દીવાલો જે છે એ અભેદ બનેલી છે અભેદ મતલબ કે જ્યારે આ પેટીના અંદર કોઈ કણ હશે તો એ બહાર નીકળી શકતો નથી હવે જોઈએ કે આ જે પેટીના અંદર એક કણ આવેલો છે અને જે કણ જે છે એ m દળ ધરાવે છે હવે m દળ ધરાવતો કણ જે છે એ હંમેશા એક જ દિશામાં ગતિ કરે છે અને ગતિ છે x દિશામાં હવે નક્કી કરીએ કે આ જે કણ જે છે એ x દિશામાં જ કેમ ગતિ કરે છે કારણ કે અહીંયા આપણો જે પ્રશ્ન છે કે એક પરિમાણીય પેટી જો એક પરિમાણ હશે તો આપણે એક અક્ષ લઈશું એટલે કે x જો દ્વિપરિમાણ હશે 2 ડાયમેન્શનલ તો આપણે લઈશું x અને y અને એની જગ્યાએ જો 3 ડાયમેન્શનલ હશે તો આપણે લઈશું x y અને z હવે આપણો જે પ્રશ્ન છે કે એક પરિમાણીય પેટી તો જે એક પરિમાણીય પેટી જે છે જેની દીવાલો જે છે x = 0 થી લઈને x = a સુધીની બનેલી છે હવે જે પેટી છે એના અંદર એક m દળ ધરાવતો કણ જે છે એ હંમેશા x દિશામાં ગતિ કરે છે અને ગતિની સાથે આ બંને દીવાલો સાથે અથડાય છે હવે જ્યારે અથડાય છે ત્યારે એ કણ બહાર નીકળી શકતો નથી પરંતુ જ્યારે અથડાય છે ત્યારે એની ગતિ શક્તિ એટલે કે એના અંદર જો આપણે જોઈએ કે ગતિ શક્તિ અલગ અલગ હોય છે અને આપણે જે કણ જે છે એ જ્યારે પેટી દીવાલો સાથે અથડાય છે ત્યારે એની શક્તિ e હંમેશા વધતી પણ નથી અને ઘટતી પણ નથી મતલબ કે એની શક્તિ જે છે કાલ્પનિક પ્રયોગમાં કણ જે છે એની શક્તિ હંમેશા અચળ રહે છે હવે જોઈએ કે એની સ્થિતિ શક્તિ શું હોય શકે સ્થિતિ શક્તિ જો આપણે જોઈએ તો કણ જે છે જ્યારે પેટીમાં રહે છે ત્યારે એની સ્થિતિ શક્તિ હંમેશા 0 રહે છે પણ જો આપણે બહારની બાજુ જોઈએ તો આપણને બહારની બાજુ કોઈ દિવસ કણ મળવાનો નથી તો આપણે બહારની બાજુ એની સ્થિતિ શક્તિ હંમેશા v = ઇન્ફિનિટી રહેશે આમ જો સમજીએ કે જે કાલ્પનિક જે પ્રયોગ છે એક પરિમાણીય પેટી જે છે એની અભેદ દીવાલો જે છે x = 0 થી લઈને x = એના અંદર એક કણ રહેલો જે છે એ ગતિ કરે છે પણ એ કણ બહાર આવી શકતો નથી હવે આપણા જોડે બે માહિતીના સૂત્રો જે છે કે એક જે x = 0 થી લઈને x = a એ જે આપણી સીમા શરતો જે છે અને બીજું છે કે પેટીમાં જ્યારે કણ હોય છે ત્યારે એની સ્થિતિ શક્તિ v = 0 અને બીજી પેટીની બહાર જ્યારે કણ હોય છે એની સ્થિતિ શક્તિ v = ઇન્ફિનિટી છે આ બંને સૂત્રોને છે એ આપણે શ્રોડિંજર તરંગ સમીકરણમાં લખીને એનું સૂત્ર જે મેળવીશું તો આપણો જે બીજો જે ભાગ છે બીજા ભાગમાં જે છે કે શ્રોડિંજર તરંગ સમીકરણ તો શ્રોડિંજર તરંગ સમીકરણ અને પણ કારક સ્વરૂપમાં અને x દિશા માટે તો આપણું જે સમીકરણ જે છે એ આપણને મળશે h psi = e psi આ પ્રકારનું સમીકરણ જે છે હવે જે h છે એ શું દર્શાવે છે તો h ઉપર જે દર્શાવ્યું છે બાર એનો અર્થ છે કે જે બાર છે એટલે ઓવર ડેશ છે એને આપણે દર્શાવીશું કે કારક છે હવે જે h બાર જે છે
इज इक्वल टू हेमिल्टोनियन कारक जे छे, હવે આપણે x ની જગ્યાએ જો હેમિલ્ટોનિયન કારક જે છે એની જગ્યાએ આપણે જો નવું મૂલ્ય લખવું હોય તો આની જગ્યાએ h ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ માઈનસ x સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર m ઇન્ટુ d સ્ક્વેર dx સ્ક્વેર પ્લસ v, અને આપણું જે બાકીનું સમીકરણ જે છે કે સાઈ ઇઝ ઇક્વલ ટુ e સાઈ, હવે આપણે જે સાઈ જે છે એ અંદર જો કેલ્ક્યુલેટ કરીએ આપણે બંને જે પદો છે એના સાથે ગુણાકાર કરીએ તો આપણું જે સમીકરણ આપણને મળશે કે માઇનસ h સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર m ઇન્ટુ d સ્ક્વેર બાય dx સ્ક્વેર પ્લસ v, અને બંને સાથે જો ગુણાકાર થશે તો આપણને પદ મળશે અહીંયા સાઈ ગુણાશે અને સાઈ ઇઝ ઇક્વલ ટુ e સાઈ, આ પ્રકારનું સમીકરણ મળશે માઇનસ x સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર m ઇન્ટુ d સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ v સાઈ ઇઝ ઇક્વલ ટુ e સાઈ. હવે આ જે સમીકરણ જે છે અહીંયા આપણે માઇનસ માં જે પદ છે આપણે શક્તિ હંમેશા પ્લસ માં જોઈએ છે એટલે ધન શક્તિ જોઈએ છે, તો અહીંયા માઇનસ નું કોઈ મૂલ્ય નથી, જો માઇનસ પદ છે એને આ બાજુ લઈ જશે તો માઇનસ નું પ્લસ થશે અને આ જે પ્લસ પદ છે એને આ બાજુ લઈ જશે તો પ્લસ નું માઇનસ થશે. તો આગળ લખીએ તો કે x સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર m ઇન્ટુ d સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર, આ જે માઇનસ હતું એનું પ્લસ થયું, પ્લસ નું થશે માઇનસ, અને આ બધું વચમાં લખીએ તો e સાઈ ઇઝ માઇનસ, આ જે પ્લસ છે એ માઇનસ થશે, માઇનસ v સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ પદો આપણે ગોઠવેલા છે. હવે આપણે જે બંને જે આ પદ છે e સાઈ અને v સાઈ આ બંનેમાં એક જેવા જે પદો છે એને કોમન કાઢીએ તો v સાઈ અને સાઈ બંનેને કોમન કાઢીએ તો આપણું પદ મળશે કે h સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર m ઇન્ટુ d સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ e માઈનસ v વધશે અને કોમન નીકળશે સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ અહીંયા જે પદ છે એના અંદર અહીંયા આપણે જે સમીકરણ જે છે એના આગળ આપણે ફક્ત જોઈએ છે કારક સ્વરૂપમાં અને જે વિકલનીય સ્વરૂપ છે જોઈએ છે, માટે અહીંયા આપણે x સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર જોઈતા નથી. તો હવે આપણે આગળ કે બંને બાજુ આનાથી વ્યસ્ત પદ વડે આપણે ગુણીશું તો બંને બાજુ 8 પાઈ સ્ક્વેર m x સ્ક્વેર વડે ગુણતા. હવે આ જે પદ છે આપણે એને એના વ્યસ્ત વડે જો ગુણીશું તો આપણું જે સમીકરણ જે છે કે x સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર m ઇન્ટુ d સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ e માઈનસ v સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે આને બંને બાજુ જો ગુણીએ તો 8 પાઈ સ્ક્વેર m by x square અને અહીંયા પણ 8 pi square m by x square. હવે એક જેવા પદો હશે એ કેન્સલ થશે, તો એક જેવા પદો છે 8 pi square m 8 pi square m x square x square, તો આપણું જે બાકીનું સમીકરણ બધું છે એ આપણને મળશે d square psi by dx square plus 8 pi square m by x square e minus v psi is equal to 0. ત્યાર બાદ જે આ સમીકરણ જે છે અહીં જે v જે છે એ દર્શાવે છે સ્થિતિ શક્તિ. તો હવે આને આપણે જે સીમા શરતો આપણે સ્થિતિ શક્તિની હતી તો એ મૂકીએ
तो पहला आपने जो लिखी है के कण जारे पेटी नी बाहर होय त्यारे, तो आपने लिखी है के त्यारे शुं मळशे के बाहर होय त्यारे v इज इक्वल टू मळशे इन्फिनिटी। અને જે બીજું છે કે કણ જ્યારે પેટીમાં હોય ત્યારે તો ત્યારે આપણને મૂલ્ય મળશે v = 0। તો ચલો આ બંને જે મૂલ્ય જે છે આના અંદર લખીએ તો આપણો સમીકરણ મળશે અહીંયા d² psi / dx² + 8 pi square m by x square અને e minus અને b ની જગ્યાએ આપણે લખીશું ઇન્ફિનિટિવ અને psi is equal to 0 અને એની જ કિંમત પરથી b is equal to 0 જો આના અંદર મૂકીએ તો આપણને મળશે d square psi by dx square plus 8 pi square m by x square ने e minus 0 अने psi is equal to 0। तो आनो आपने आगर उकिल लाई या समीकरण तो आपने आगर मरसे के d square psi by dx square plus 8 pi square m by x square into e my e હવે 0 જે છે એને લખવાની જરૂર નથી તો e psi is equal to 0। હવે જો આપણે કણ પ્રણાલીનું જે સૂત્ર જે છે એના આધારે જોઈએ તો અહીંયા આપણને જે 8 pi square m into e જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ છીએ k square, તો આપણો જે સમીકરણ મળશે કે d square psi by dx square plus આની જગ્યાએ આપણે લખીશું k square psi is equal to 0। આપણે અહીંયા હવે નક્કી કરીએ કે આપણે સેની જગ્યાએ શું લખ્યું છે તો આપણે લખ્યું છે કે k² is equal to 8 pi square m e by x square, પણ આપણે જોઈએ કે k જે છે એ ગતિ શક્તિ દર્શાવે છે હવે તો આપણે ગતિ શક્તિની જગ્યાએ આપણો બીજું પણ સૂત્ર છે અને બીજું સૂત્ર છે કે જે k² ની જગ્યાએ આપણે બીજું પણ મૂલ્ય લખી શકીએ તો k² is equal to 2me by h bar square। હવે આ મૂલ્ય જે છે આપણે આના અંદર મૂકીએ તો આપણને સમીકરણ મળશે કે 2me by h bar square is equal to 8 pi square m into e by h bar square। આપણે જો આનાથી એક જેવા પદ કેન્સલ કરીએ તો એક જેવા પદો છે અહીંયાથી 2 અને 8 છે તો 2 ચોગા 8 પછી m m e e તો આપણને જે પદ મળશે અહીંયા તો પદ મળ્યું છે કે 1 upon h bar square is equal to 4 pi square सॉरी यहाँ h स्क्वायर, तो अपने पास मर से h स्क्वायर। अबे जो यहाँ उल्टा प्रमाण में है तो अपने व्यस्त प्रमाण में लिखिए तो आपको पास मर से कि h बार स्क्वायर इज इक्वल टू h स्क्वायर अपॉन 4 pi स्क्वायर। वे आपने ये बे समीकरण मरेगा से कि आपको समीकरण एक जिसे ये आज समीकरण एक जब d स्क्वायर साइन बाय dx स्क्वायर प्लस k स्क्वायर into psi is equal to 0 અને આપણે k² ની જે કિંમત મૂકેલી છે
અને k² ની કણ પ્રણાલીના આધારે પણ જે કિંમત આવે છે આપણે બંનેને સરખાય છે અને સરખાવતા આપણને એક બીજું સૂત્ર મળ્યું છે કે જે સમીકરણ 2 છે કે h²(x²)4π² આ બંને સમીકરણનો આપણે ઉપયોગ કરીશું તો આપણે અહી જે આન્સર મળેલો જે છે समीकरण 2 जी से आपको यही लिखिए तो h बार स्क्वायर इज इक्वल टू h स्क्वायर अपॉन 4 पाई स्क्वायर अगर आपने अनुप्यो करी तो धारो के यहां आपको जो समीकरण आवेलू छे के श्रोडिंगर तरंग समीकरण नु x दिशा में स्वरूप जे छे आपने आ समीकरण नो उकेल धारिए के धारो के उपरोक्त समीकरण नो उकेल अने उकेल हमेशा आपने धारीशुं त्रिकोणमितीय स्वरूपमां तो आपने जो त्रिकोणमितीय स्वरूपमां जो आपने आनो उकेल जोईए तो आपने आनो उकेल मळशे साई एक्स इज इक्वल टू ए साइन के एक्स प्लस b અહીંયા sin આવી ગયો છે તો બીજું લખશું b cos kx હવે આ જે સમીકરણ જે છે એ આપણો આ સમીકરણ તો આપણે ઉકેલ છે ધારેલો ઉકેલ છે હવે આ સમીકરણમાં આપણે જો આગળ સીમા શરતો મૂકીએ તો આપણો સમીકરણ મળશે ચલો ઉપર લખી દઈએ જો કે sin x = a sin kx plus b cos kx હવે આપણે આના અંદર જો આપણે પ્રથમ સીમા શરત મૂકી કે પ્રથમ સીમા શરત હતી કે જ્યારે x = 0 x = આપણે પહેલી સીમા શરત છે કે x = 0 હોય ત્યારે આપણો જે તરંગ વિધેય સાઈ x છે સાઈ x એ પણ 0 થશે તો આના અંદર જો આપણે કિંમત મૂકીએ તો આપણે કિંમત શું મળશે કે 0 is equal to આની જગ્યાએ સાઈ x is equal to 0 a sin k x ની જગ્યાએ આપણે મૂલ્ય મૂકીશું 0 plus b cos k 0 હવે 0 નો અહીં આપણે સાથે જો k સાથે ગુણાકાર થશે તો આપણને લાસ્ટ સમીકરણ મળશે 0 = a sin 0 + b cos 0 પણ આનું જો ત્રિકોણમિતીય મૂલ્ય જોઈએ તો મૂલ્ય મળે છે આપણને કે sin 0 = 0 થાય છે હંમેશા પણ એની જગ્યાએ cos 0 = 1 થાય છે તો એની કિંમત આપણે આ અંદર મૂકીએ તો 0 = a sin હવે sin 0 = 0 તો લખવાની જરૂર નથી 0 + p અને cos 0 = 1 તો 0 નો a સાથે ગુણાકાર થશે તો 0 = b નો એક સાથે ગુણાકાર થશે 0 એનો મતલબ છે કે આપણને જે કિંમત મળી છે કે b = આપણે હંમેશા 0 લખીશું તો જો 0 લખીએ હવે આપણે હવે પ્રથમ શરત તો આપણે મૂકી દીધી કે જ્યારે x = 0 થાય ત્યારે sin x તો 0 થશે પણ આપણે હવે જો બીજી શરત મૂકીએ તો બીજી શરત જે છે કે આપણને જ્યારે x = a થશે આપણી જે બે સીમા શરતો હતી કે x = a 0 અને x = a તેથી x = a મૂકીએ ત્યારે sin a પણ 0 થાય છે કારણ કે કણ કોઈ દિવસ બહાર મળવાનો જ નથી તો આપણે અહીં લખીએ આનો આન્સર તો મળશે 0 = a sin k અને આપણે x ની જગ્યાએ લખીશું હવે અહીંયા a plus
बिकॉज फरीथी अहींया ए अने के ए पण आपणे जे आगळ साबित कर्युं छे के साबिती ना आधारे के b इज इक्वल टू तो 0 थाय छे तो b इज इक्वल टू 0 समीकरण मां मुकता तो समीकरण मां b इज इक्वल टू 0 आपणे मूकी तो आपणो समीकरण मळशे 0 इज इक्वल टू a sin k a प्लस b હવે b ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે 0 તો 0 cos k a અને 0 is equal to હવે આનો ગુણાકાર જો 0 નો cos k a સાથે થશે તો a sin k a કોઈ પણ પદનો 0 સાથે ગુણાકાર થશે તો 0 મળશે અને આપણે a જે છે એ ગુણાકારમાં છે એ ભાગાકારમાં લાવી તો 0 ભાગ્યા a is equal to sin k a આનું મૂલ્ય મળશે 0 is equal to sin k a હવે આપણે શું કરીએ કે જે આપણે sin જે છે આ જે જમણી બાજુ છે અને ડાબી બાજુ લખીએ તો આપણને એક નવી કિંમત મળશે અને જે નવી કિંમત મળશે કે જે 0 જે છે એના જોડે જો આપણે sin લાવીએ તો આપણને મળશે n pi is equal to k a આવું લખી શકીએ અને આપણે જે k જે છે એના જોડેથી a ને દૂર કરી દો આપણે સમીકરણ મળશે n pi by અહીં જે ગુણાકારમાં a છે અહીં ભાગાકારમાં લાવીએ તો a is equal to k આપણું સમીકરણ જે છે હવે આપણે જે આગળ કણ પ્રણાલીના આધારે જે નક્કી કરેલું સમીકરણ જે છે કે આપણે લખી શકીએ કે k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ टू एम ई बाय एच बार स्क्वेर तो अहीं आपणे जो के जे छे एनी किंमत अहीं मूकीए तो एने वर्ग करवो पड़शे तो आपणे लखीए तो लखाशे आपणुं समीकरण एन पाई स्क्वेर बाय एन पाई भाग्या ए आनो वर्ग छे एटले वर्ग इज इक्वल टू टू एम ई बाय एच बार स्क्वेर હવે આપણે વર્ગ અંદર આપી દી તો આપણું સમીકરણ મળશે n સ્ક્વેર પાઈ સ્ક્વેર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2me પરંતુ આપણે જુઓ કે h બાર જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ કે સમીકરણ 2 ના આધારે આપણે નક્કી કર્યું હતું કે h બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર લખાય છે તો આની જગ્યાએ આપણે લખીએ કે h બાર જે સ્ક્વેર છે એની જગ્યાએ આપણે લખીએ કે h स्क्वेर अपॉन 4 पाई स्क्वेर હવે આપણે જો આગળ આનો ઉકેલ લાવીએ આ સમીકરણ તો અહીં જે છેદનો છેદ છે એ ગુણાકારમાં અંશમાં જશે તો અંશમાં જશે તો જે આપણું સમીકરણ મળશે કે n સ્ક્વેર પાઈ સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2me બાય x સ્ક્વેર અને જે 4 પાઈ સ્ક્વેર છે એ ઉપર અંશમાં જશે ગુણાકારમાં તો અહીં ગુણાકારમાં લખાશે 4 પાઈ સ્ક્વેર હવે જો આપણે આનું સમીકરણ જે ગુણાકાર જે સ્વરૂપ આપીએ તો n સ્ક્વેર પાઈ સ્ક્વેર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ જે 4 છે આના અંદર ગુણી દઈએ તો 4 2 8 પાઈ સ્ક્વેર m e અપોન h સ્ક્વેર હવે જે એક જેવા પદો જે છે એને ફરીથી કેન્સલ કરીએ તો પાઈ સ્ક્વેર અને હવે આપણે જે સૂત્ર જોઈએ છે કે શક્તિનું સૂત્ર કે e તો e ના જોડેથી બાકીના જે પદો છે એ દૂર કરીએ તો n સ્ક્વેર બાય a સ્ક્વેર અને અહીંયા જે છેદમાં જે છે x સ્ક્વેર એ અહીં ગુણાકારમાં આવશે તો n સ્ક્વેર h સ્ક્વેર અહીં જે 8 ઉપર જે છે અહીંયા જે અહીંયા જશે ગુણાકારમાં જે ઉપર જે છે એ નીચે આવશે તો a સ્ક્વેર 8 આગળ આવશે અને m અહીં આવશે અને આ બાજુ વધશે e
तो आज समीकरण जे छे के एक परिमाणीय पेटी में कण की शक्ति नु सूत्र जे छे हवे आपणे जे सूत्र जे छे एने आपणे डिस्क्राइब करी के सूत्र कई रीतनु छे तो आई कया बधु शू दर्शावे छे तो आपणे जे पद मळेला छे के E is equal to A is equal to M H અને N આ પ્રકારના પદો મળેલા છે તો અહીં આપણે પ્રથમ કે E શું દર્શાવે છે E જે છે કે એક પરિમાણીય પેટીમાંથી કણ જે છે એની શક્તિ દર્શાવે છે ત્યારબાદ A જે છે એ લંબાઈ દર્શાવે છે લંબાઈ જે પેટીની લંબાઈ છે 0 થી A સુધી એટલે આપણી જે લંબાઈ છે A is equal to લંબાઈ M જે છે એ દળ દર્શાવે છે H જે છે એ પ્લાન્ક અચળાંક છે હવે જે પ્લાન્ક અચળાંક છે એનું મૂલ્ય તો આગળના લેક્ચરમાં કીધેલું જ છે અને આપણો જે પ્રશ્ન જે છે કે પ્લાન્ક મેક્સ પ્લાન્ક વૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી જે પોતાનો નિયમ આપ્યો એ પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો જે છે કે મેક્સ પ્લાન્કે આપેલો જે નિયમ જે છે કે ક્વોન્ટમ વાત છે ને કહેવામાં આવે છે એ તમારે પ્રશ્ન સોલ્વ કરવાનો જે છે અને હું કરવાનો છું ત્યારબાદ એચ જે છે એ પ્લાન્ક અચળાંક છે એન જે છે એ છે ક્વોન્ટમ નંબર અને ક્વોન્ટમ નંબર જે છે એ શરૂ થાય છે 1 2 3 અપ ટુ તમે કોઈ પણ કિંમત મૂકી શકો છો પણ જે એન જે છે એ કોઈ દિવસ 0 થતો નથી અને 0 કેમ નથી થતો કારણ કે જે કણ જે છે એ કોઈ દિવસ પેટીની બહાર મળવાનો નથી જે ઇલેક્ટ્રોનનો જે કણ જે છે એ હંમેશા પેટીના અંદર જ રહેવાનો છે પેટીની દીવાલો જે છે એ અભેદ છે માટે કણ જે છે એ કોઈ દિવસ બહાર નીકળી શકવાનો નથી આમ જે n નું મૂલ્ય જે છે એ કોઈ દિવસ 0 થતું નથી આમ આ જે સૂત્ર જે છે આના આધારે આપણે જે કિંમત લખવી હોય કે આપણે કિંમત કઈ કઈ લખી શકીએ તો આપણે જો કિંમત લખી શકીએ કે આપણે આની જગ્યાએ કિંમત લખી તો કિંમત શું થાય જ્યારે જો આપણે e is equal e 1 લખીએ અહીં જે આપણે જે e છે અને અહીં n દર્શાવી શકીએ છીએ એ પણ ક્વોન્ટમ નંબર દર્શાવે છે જો e 1 લખીએ તો આપણે કિંમત મળશે અહીં 1 લખાશે તો 1 નો વર્ગ થશે 1 તો આપણો જે મૂલ્ય મળશે કે h સ્ક્વેર / 8 a સ્ક્વેર m અને ત્યારબાદ હવે જો આપણે એની જગ્યાએ 2 મૂકીએ કે e2 is equal to a સ્ક્વેર 8 / 8 a સ્ક્વેર m તો હવે આપણે લખી શકીએ કે જે એની જગ્યાએ આપણે મૂકવાના જે છે એ 2 મૂકવાના છે તો 2 નો વર્ગ થશે અહીંયા 4 જો આપણે એની જગ્યાએ 3 મૂકીએ તો 4 નો હવે અહીંયા મૂકીએ 3 તો 3 નો વર્ગ થશે 9 x સ્ક્વેર 8 a સ્ક્વેર m આમ આપણે ઘણી બધી કિંમતો લાવી શકીએ છીએ આમ જે આ જે સૂત્ર જે છે એના આધારે આપણે કોઈ પણ એક પરિમાણ પેટીમાં કણ રહેલો હોય તેની શક્તિનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ આમ આપણે આ સૂત્ર en is equal to n square a square by 8 a square m આ સૂત્રના આધારે આપણે કોઈ પણ કણની શક્તિ મેળવી શકીએ છીએ